તમે પંદર વર્ષમાં એક વખત કદાચ ફેલ થયા એક વખત કદાચ તમે નાપાસ થયા શા માટે તમને આપઘાતના વિચારો આવી જાય અને છોકરાઓ કરતા છોકરીઓને જલ્દી આવી જાય આપઘાત કરી નાખો નથી જીવવું આવી લાઈફ કેવી રીતના જીવાશ હું સમાજને મોડું શું બતાવીશ એટલે માર્ચ એપ્રિલ મે ને જૂનને હું આપઘાતની સિઝન કહું છું એટલે જ મેં તમને કીધું ને મારું પેપર લેતા હાથ ધ્રુજેશ અમને ડર લાગે છે આ જિંદગી મહત્વની શાસ્ત્ર લખે છે કે મનુષ્યનો જન્મ અનંત કાળે મળતો હોય છે અને પંદર વર્ષની ઉંમરે જો તમે આ રીતના એને ગુમાવી દેશો હવે અનંત કાળ સુધી પાછો આ ભવ મળશે કે નહીં મળે તમે તો નસીબદાર છો જે જેમાં ભણતા હોય સીએ બી એ બધાને કહું તમે નસીબદાર છો કે તમને તો ફૂલ ફેસિલિટી મળે છે અમારા વખતે કોઈ ફેસિલિટી નથી મેં જ્યારે સેવન્ટી સેવનની અંદર બોર્ડની એક્ઝામ આપી હતી ને મારું બોર્ડનું સેન્ટર જોવા કોઈ નતું આવ્યું આજે તો પેલા મમ્મી જતી હોય છે બોલ બેઠે ક્યાં છે ઓ જાણે આમ ખાત મુહૂર્ત ને શિલાન્યાસ કરવાનું હોય નો ક્લાસ અમે કોઈ ક્લાસ નતા જોઈન કર્યા હું અપ ટુ ફર્સ્ટ થી એસએસસી સુધીમાં કોઈ ક્લાસ નહીં કોઈ ગાઈડ નહીં કોઈ ટ્વેન્ટી નહીં કોઈ અપેક્ષિત વગેરે અમને ક્યારે મળતા નહોતા મને યાદ છે એકવાર મારા દોસ્તની સેવન્થની અંદર હું ગાઈડ લઈને ઘરે આવ્યો હતો મારા મેથ્સ માટે અને મારા સૌથી મોટા ભાઈએ જ્યારે જોઈ મારા મોટા ભાઈ એક લાફો ચોંટાડીને કહી દીધું હમણાં ને હમણાં ગાઈડ આપ્યા કારણ કે એમને ખબર હતી એક વખત જો સ્ટુડન્ટ ગાઈડ ને પરાધીન થઈ જશે ને પછી બ્રેન બાજુ પર મૂકી દેશે ફટાક દઈને જવાબો શોધી લેશે નો ગાઈડ નો ટ્વેન્ટી વન નો નવનીતના કોઈ પબ્લિકેશન અમારા ઘરમાં ન આવી શકે તમે સ્કૂલમાં બરાબર ભણો ઘરે આવીને હોમવર્ક કરો ઘરે આવીને હાર્ડવર્ક કરો બાકી કચ્છ નહીં અને આ છે શું ફેસિલિટી હોય બોર્ડની અંદર તો હા 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 સાંજે દસ વાગ્યા થી બાર વાગ્યા સુધી બે વાગ્યા સુધી બેન ભણતા હોય દર અડધા કલાકે મમ્મી આવે બેટા શું લાવું કોફી લાવું કે ચા લાવું એની જાગે પછી પાછો અડધો કલાક જાય પૌવા લાવું પૌવા ગરમ ગરમ નાસ્તો લાવું તારામાં એને બિચારીને એમ હોય કે એ જાગતી રહી એને જગાડવા માટે દર અડધા કલાકે એની પાસે કંઈક ને કંઈક લાવતી જાય અને એમ કરીને બેન બાને બે બે વાગા સુધી અને પછી જ્યારે બોર્ડમાં એક્ઝામ શરૂ થાય માં ને બાપ બે મૂકવા જાય આમ કારમાંથી નીચે ઉતરે અમે કારમાં નહીં બસમાં જતા હતા ઠેબા ખાતા બે કિલોમીટર દૂર હતું અને અમે બસમાં જતા હતા એટલા જ પૈસા મળે ક્યારેક બે પેપર એકી સાથે હોય તો વચલી રિસેસમાં અમને

અહીંથી જ હું તમારા આશીર્વાદ લઈને જાઉં છું એ મારી મોટામાં મોટી મૂડી છે મમ્મી તારે આવવાની જરૂર નથી પપ્પા તમે તમારો બિઝનેસ સંભાળો આશીર્વાદ આપો હું પરમાત્માની કૃપાથી આગળ વધી જઈશ આમ કહીને તમે નીકળો આ ડરાવો છો એમાં મમ્મીને તો પછી ચહેરો એવો થઈ જાય ઓલો ડરતો ન હોય તો ડરી જાય એ લખવા બેસે ત્યારે એને મમ્મીનો ચહેરો દેખાતો હોય શું થાય એનું શું થાય આવડતું હોય તો એ ભૂલી જાય થાય કે ન થાય મત કરો આવું બધું મત કરો